બિંદુઓને કોઈ પણ જોડને રેખાખંડ દ્વારા જોડી શકાય છે, તે સાચું છે. કાળા ટપકાઓની બે જોડને એ રીતે જોડો જેથી બે સમાંતર રેખાખંડની રચના થાય. તો આપણે અહીં આ બિંદુને અહીં જોડીશું, તેમજ આ બિંદુને અહીં મૂકીશું. રેખાખંડના આ બિંદુને અહીં મૂકીશું અને આ બિંદુને આ ટપકા પર મૂકીશું. હવે તેઓ એકબીજાને સમાંતર હોય એવું લાગે છે. હવે જો આપણે રેખાખંડને બીજી રીતે દોરીએ, એટલે કે અહીં રેખાખંડના આ બિંદુને અહીં આ ટપકા પર દોરીએ અને આ રેખાખંડના આ બિંદુને આ ટપકા આગળ દોરીએ, તો તેઓ એકબીજાને સમાંતર નથી. જેમ જેમ તેઓ આગળ જશે તેમ તેમ તેઓ એકબીજાને છેદશે, માટે આ સમાંતર રેખાખંડ નથી. મેં તેને પહેલા જે પ્રમાણે દોર્યું હતું તે જ પ્રમાણે હું પાછું દોરીશ. હું તેને આ પ્રમાણે દોરીશ અને હવે આ બે રેખાખંડ સમાંતર લાગે છે. આમ અહીં આ રેખાખંડ છે, કારણ કે તેને બે અંત્યબિંદુઓ આવેલા છે અને આ રેખાખંડ કોઈ પણ દિશામાં આગળ વધતો નથી. જો અહીં કિરણ હોત તો તેને એક જ અંત્યબિંદુ હોય છે અને તે એક પરિમાણમાં આગળ વધે છે. જો તે રેખા હોય તો તેને એક પણ અંત્યબિંદુ હોતા નથી અને તે બંને પરિમાણમાં આગળ વધે છે. તો હવે આપણે આપણા જવાબને ચકાસીએ. હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. કિરણને એ રીતે ખસેડો જેથી બિંદુ એ પર અંત્યબિંદુ આવે. અહીં આ આપણું કિરણ છે. કિરણને એક જ અંત્યબિંદુ હોય છે જે આ છે અને તે બિંદુ એ પર આવવું જોઈએ આ પ્રમાણે, અને તે અન્ય કાળા ટપકાઓ પૈકી એકમાંથી પસાર થાય, તેમજ તે લીલા રેખાખંડને સમાંતર થાય. તમે જોઈ શકો કે આ કિરણ અહીં આ ટપકામાંથી પસાર થાય છે અને તે આ લીલા રેખાખંડને સમાંતર છે, અને અન્ય કાળા ટપકાઓ પૈકી એકમાંથી પસાર થાય તેમજ તે લીલા રેખાખંડને સમાંતર થાય. જો હું તેને આ ટપકામાંથી પસાર કરું આ પ્રમાણે, તો તે આ લીલા રેખાખંડને સમાંતર નથી. તેવી જ રીતે જો હું તેને આ પ્રમાણે દોરું તો તે અહીં પણ આ લીલા રેખાખંડને સમાંતર નથી. હવે જો આપણે તેને આ બિંદુમાંથી પસાર કરીએ કંઈક આ પ્રમાણે, તો તે આ લીલા રેખાખંડને સમાંતર થાય છે. અને અહીં આ કિરણ છે, માટે તે ફક્ત એક જ પરિમાણમાં આગળ વધે. આપણે આપણો જવાબ ચકાસીએ.